સુપોલના ભીમનગર સ્થિત બિહાર વિશેષ સશસ્ત્ર પોલીસની 12મી બટાલિયનના 200 જેટલા તાલીમાર્થી સૈનિકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામ બીમાર જવાનોની સારવાર વીરપુર સબ ડિવિઝનલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સતત જવાનોને વાહનોમાં હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. સુપોલમાં ભારત નેપાળ સરહદને અડીને આવેલા ભીમનગરમાં સ્થિત બિહાર વિશેષ સશસ્ત્ર પોલીસની 12મી અને 15મી બટાલિયનમાં તાલીમ માટે આવેલા લગભગ 250 સૈનિકોને વીરપુર સબ ડિવિઝનલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ તાલીમાર્થી સૈનિકોએ રવિવારે બપોરે ભોજન કર્યું હતું. મોડી સાંજથી બધાની તબિયત અચાનક બગડવા લાગી હતી. સૈનિકો ઉલટી અને ઝાડાથી પીડિત છે. 11 વાગ્યા સુધીમાં લગભગ 250 સૈનિકો સબ ડિવિઝનલ હોસ્પિટલ વીરપુર પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બિહારના તમામ જિલ્લાના લગભગ 400 PSI જવાનો વીરપુર સુપોલમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. થોડા સા ભોજન મેં જો હૈ કે ભીસેલા પદાર્થ મિલ જાને કે કારણ જો હૈ કે યહાં પે હમ લોગો સુબહ મેં તો હમ લોગ નાસ્તા વાસ્તા કિયે થે ઉસમે ઉતના સિમ્પટમ નહીં થા લેકિન શામ મેં જો હૈ કે છાતી મેં જલન હોને લગા ઓર કંઠ જો હૈ કે દર્દ કરને લગા. કિતને બજે સે અસ્પતાલ આના શુરુ હૈ આપ? તો યે તકરીબન જો હૈ કે સંધ્યા 7:30 બજે સે મતલબ ઇસ તરહ કા ज्यादा इस तरह की समस्या है. अभी फिलहाल हमको लग रहा है कि तकरीबन यहाँ पे 200 से 300 जवान जो है कि आए हुए हैं अपना फर्स्ट एड कराने के लिए. ઘટનાની માહિતી મળતા જ વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વીરપુરના SDM નીરજકુમાર, સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હોસ્પિટલમાં હાજર છે. સૈનિકોની ભીડ વચ્ચે બીમાર ટ્રેનિંગ લઈ રહેલા સૈનિકોએ જણાવ્યું કે સતત ટ્રેનિંગ દરમિયાન તેમને જે ભોજન મળતું હતું તે બગડી ગયું હતું અને આ ભોજનનો સૈનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે જમ્યા બાદ તાલીમ લઈ રહેલા સૈનિકોની તબિયત લથડવા લાગી અને આ દરમિયાન જ્યારે સૈનિકો ત્યાં પહોંચ્યા તો